હેલો વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કાશ્મીરા સુતરિયા, સ્વાગત છે આપનું બાયોસ્કોપ સિરીઝમાં. બાયોસ્કોપ સિરીઝ એ ગુજરાત બોર્ડ આઈએમપી ક્વેશ્ચન સિરીઝ છે. ઘણા સમયથી તમે લોકો આઈએમપી પ્રશ્નો માટે વાત કરતા હતા, તો આજથી આપણે આ બાયોસ્કોપ સિરીઝ શરૂ કરીએ છીએ, જે અંતર્ગત બોર્ડ પ્રશ્નપત્રનું જે નવું પરિરૂપ છે એ પરિરૂપ મુજબ આપણે આઈએમપી પ્રશ્નો છે તેનો સમાવેશ કરીશું. અને જે દર રોજની જે બાયોસ્કોપ સિરીઝ બાર પડશે એમાં ત્રણ પ્રશ્નો આપવામાં આવશે, 2 ગુણનો, 3 ગુણનો અને 4 ગુણનો. અને રોજના આ પ્રશ્નના જવાબ તમારે તૈયાર કરવાના રહેશે. જે કંઈ ત્યાર પછીની ટેસ્ટ માટેની સૂચના મળે એ સૂચના પ્રમાણે આ પ્રશ્નો આધારિત તમારે ટેસ્ટ પણ આપવાની રહેશે. જે કંઈ પ્રશ્નોના જવાબ છે, પ્રશ્નોના જવાબ તમને આપેલી રેફરન્સ બુકમાંથી જ મળી જશે. એટલે આ પ્રશ્નો, રોજના પ્રશ્નો રોજ તૈયાર કરવાનો રાખશો. રેફરન્સ બુકમાં આ પ્રશ્નો અને તેના જવાબ મળી રહેશે, એટલે અલગથી લખીને તૈયાર લખીને નોટ બનાવી કે એવું કંઈ કરવાની તમારે જરૂર નથી. પરંતુ પ્રશ્નના જવાબ જે છે તે તમારે સારી રીતના તૈયાર કરવાના છે, એ ખાસ યાદ રાખશો. આજની બાયોસ્કોપ સિરીઝમાં આપણે ચેપ્ટર 5નો સમાવેશ કરેલો છે, અને તે મુજબ ચેપ્ટર 5માંથી 4 ગુણ, 3 ગુણ અને 2 ગુણ એમ 3 પ્રશ્નો આજની સિરીઝમાં આપણે આપેલા છે. પહેલા પ્રશ્નની વાત કરીએ. અપૂર્ણ પ્રભુતા કોને કહે છે? શ્વાન પુષ્પ એટલે કે સ્નેપ ડ્રેગનના ઉદાહરણ દ્વારા સમજાવો, 4 ગુણનો પ્રશ્ન છે. અને તેને જો માર્કિંગ સિસ્ટમની વાત કરીએ તો પ્રશ્ન આપણને એવું પૂછ્યો છે કે અપૂર્ણ પ્રભુતા કોને કહે છે, પહેલું એવો પ્રશ્ન છે. એટલે એની શબ્દ સમજૂતી કે વ્યાખ્યા તે ફરજિયાત પ્રમાણે ફરજિયાત રીતે પહેલો મુદ્દો તમારો થશે. અને તેનો 0.5 ગુણ આપણે ગણીએ છીએ. ટૂંકમાં વર્ણન અને પ્રાયોગિક રજૂઆત જેમાં પુનેટ સ્ક્વેર ચાર્ટનો સમાવેશ થાય છે, જેના 2 ગુણ વર્ણન અને પુનેટ સ્ક્વેર ચાર્ટ 2 ગુણ છે. તારણ 0.5 ગુણ છે, બરાબર છે. અને જનીન પ્રકાર પ્રમાણ લખવાનું 0.5 ગુણ, સ્વરૂપ પ્રકાર પ્રમાણ 0.5 ગુણ. આમ વ્યાખ્યા, તારણ, જનીન પ્રકાર પ્રમાણ અને સ્વરૂપ પ્રકાર પ્રમાણ એ બધાના થઈને 2 ગુણ અને વર્ણન અને ચાર્ટ 2 ગુણ, આમ કુલ 4 ગુણનો આ પ્રશ્ન છે. અપૂર્ણ પ્રભુતા બહુ સહેલો અને સરસ રીતે આવડે એવો પ્રશ્ન છે. તો આજના દિવસમાં આજે આ પ્રશ્નનો જવાબ છે તે તૈયાર કરી લેશો. પ્રશ્ન 2, સહપ્રભાવિતા કોને કહે છે? મનુષ્યના રુધિર જૂથના ઉદાહરણ દ્વારા વિસ્તૃત રીતે સમજાવો, 3 ગુણનો પ્રશ્ન છે. બેઠો જે ટેક્સ્ટબુકનો પોઈન્ટ છે, ટેક્સ્ટબુકના પોઈન્ટ પ્રમાણે તમારે જવાબ લેવાનો છે. પ્રશ્ન પહેલો એવો છે કે સહપ્રભાવિતા કોને કહે છે, એટલે આગળની જેમ જ અહીંયા પણ શબ્દ સમજૂતી એ તમારો ફરજિયાત પહેલો પોઈન્ટ રહેશે. ત્યાર પછી જે સમજૂતી અને માહિતી આપવાની છે તે મનુષ્યના રુધિર જૂથ માટે જવાબદાર જનીન કે રક્તકણ અંગેની જે માહિતી ટેક્સ્ટબુકમાં આપેલી છે એ માહિતીના 1.5 માર્ક છે. અને પિતૃમાંથી રુધિર જૂથના પિતૃમાંથી સંતતિમાં રુધિર જૂથના જનીનોનું જે વહન છે તે મુજબ જનીન પ્રકાર, સંતતિનો જનીન પ્રકાર અને એ જનીન પ્રકાર મુજબ સંતતિમાં સ્વરૂપ પ્રકાર, સ્વરૂપ પ્રકાર એટલે કે કયા પ્રકારનું રુધિર જૂથ હોઈ શકે તે દર્શાવતું કોષ્ટક છે, જેનો 1 ગુણ છે. તો આ રીતના કુલ 3 ગુણ જે છે એ 3 ગુણના પ્રશ્નોનો પ્રશ્ન છે, એના જવાબના મુદ્દા આ રીતે લખવાના રહે. અને જો ભૂલ થાય તો ભૂલ માટે 0.5 ગુણ છે તે કટ થઈ શકે છે. અને આ જે ભૂલ માટેનો 0.5 ગુણ કટ થવાનો જે સિસ્ટમ છે તે આગળના પ્રશ્નને પણ લાગુ પડે છે. એટલે 4 ગુણનો પ્રશ્ન, ત્યાર પછી 3 ગુણનો, અને હવે 5મા ચેપ્ટરમાંથી જ તે 2 ગુણના પ્રશ્નની જો વાત કરીએ તો નોંધ લખો, હિમોફિલિયા જનીનિક રોગ છે. 2 ગુણનો પ્રશ્ન છે એટલે ઓછામાં ઓછા 4 મુદ્દા આપવાના થાય, પણ ગણીને માત્ર 4 મુદ્દા જ લખવા એવું ન કરવું, બરાબર છે. ટેક્સ્ટબુકની માહિતી પ્રમાણે જો તમે સચોટ 4 મુદ્દા આપો અને કોઈ ભૂલ ન પડે તો કોઈ સવાલ નથી, પરંતુ ઓછામાં ઓછા 5-5 મુદ્દાઓનો સમાવેશ ત્યાં કરવો, જેથી કરી કોઈ એકાદ મુદ્દો ખોટો પડ્યો હોય તો પણ આપણને પૂરેપૂરા માર્ક મળે, દરેક સાચા મુદ્દાનો 0.5 ગુણ મળે. અને આ જવાબ લખતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા કયા 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 મુદ્દાઓનો સમાવેશ ત્યાં થઈ જવો જોઈએ, તો સૌથી પહેલું કયા પ્રકારનો જનીનિક રોગ છે, દૈહિક ખામી છે કે લિંગી રંગસૂત્ર સાથે સંકળાયેલી ખામી છે, પ્રભાવી છે કે પ્રચ્છન્ન છે, કયા પ્રકારના કારકની ઉણપથી થાય છે, બરાબર છે. પછી માતા પિતા અનુસાર બાળકમાં ખામીનું વારસાગમન,
નર માદા બાળકને શું અસર થાય છે અને રાણી વિક્ટોરિયાના વારસા અંગેની માહિતી. આટલા જે મુદ્દાઓ છે આ જ પ્રમાણે તમને ટેક્સ્ટ બુકમાં લાઇન ટુ લાઇન વિગત આપેલી છે. એટલે હિમોફિલિયાની એ જે વિગત છે એ વિગતને અહીંયા સારી રીતના તૈયાર કરી લેવી, જે બે ગુણના પ્રશ્નમાં પૂછાઈ શકે છે. જો હિમોફિલિયા વંશાવળી ચાર્ટ સાથે પૂછે તો એ ત્રણ ગુણમાં પણ પૂછાઈ શકે છે, બરાબર. વંશાવળી ચાર્ટ સાથે પૂછે તો એ ત્રણ ગુણમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, અધરવાઇઝ અહીંયા બે ગુણમાં આપણે પ્રશ્ન દર્શાવેલો છે. તો જવાબમાં આટલા મુદ્દા હોવા જરૂરી છે. તો આજની આ જે બાયોસ્કોપ સિરીઝ છે તેમાં ત્રણ પ્રશ્નો છે અને એ ત્રણ પ્રશ્નોના જવાબ તમારે ટેક્સ્ટ બુક અને રેફરન્સ બુકના આધારે આજે જ તૈયાર કરી લેવાના છે. રોજના પ્રશ્નો રોજ તૈયાર કરશો તો વિદ્યાર્થી મિત્રો બોર્ડની તૈયારીમાં તમને કોઈ જ મુશ્કેલી નહીં પડે અને નીટની તૈયારીની સાથે સાથે ગુજરાત બોર્ડની તૈયારી પણ તમે સહેલાઈથી કરી શકશો. આશા છે કે આપને આ પ્રશ્નો છે તે બોર્ડની તૈયારીમાં ઉપયોગી બનશે. થેન્ક યુ.